તારું મગજ તો ઠેકાણે છે ને, શું વાત છે એ તો કહેતી નથી અને ઘરે જવાની વાત કરે છે. કિયારા, હા શું બોલે છે? ક્રિશ, એ તો એને કંઈ નહીં પૂછતો. ક્રિશ, મેં તને અહીંયા બોલાવ્યો છે ને, તો હું જ તારી સાથે વાત કરીશ. પહેલા આપણે તારા ઘરે જઈએ, ઉર્મિલા મેડમ ત્યાં હશે ને તો વધારે સારું રહેશે. એમણે પણ તો ખબર હોવી જોઈએ ને, એમણે કેવી છોકરીને પોતાની વહુ તરીકે પસંદ કરી છે. એમને પણ તો ખબર હોવી જોઈએ કે એમની થનારી વહુના મગજમાં કેવા કેવા વિચારો ચાલે છે. ચાલ જઈએ. હું છે ને તમારા બંને વચ્ચે ફસાઈ ગયો છું. એ તને કઈ બોલવા દેતી નથી અને પોતે કઈ કહેતી નથી. તમે મને શું કરો છો? ક્રિશ, એવું કઈ નથી. રાધા તો તારી સાથે ફ્રેન્ડ કરે છે. ક્રિશ, મેં રાધાને કહ્યું પણ ખરું કે આપણે સાસુમાં સામે આવું નહીં કરવું જોઈએ. કદાચ એમને નહીં ગમે, પણ આ રાધા મારી વાત માનવા માટે તૈયાર જ નથી. રાધા, હું તને ફરી કહું છું, સાસુમાં બહુ બિઝી હોય છે. આપણે એમની સામે કોઈ વાત નથી કરવી, એમને કદાચ નહીં ગમે. છોડને, આ વાતને અહીંયા જ જવા દે ને પ્લીઝ. એ કેટલા પણ બિઝી હોય, પણ એમને પણ તો ખબર હોવી જોઈએ ને કે એમની થનારી વહુના મગજમાં શું ચાલે છે. હેને ક્રિશ, એક તો મને વાતની ખબર નથી અને ઉપરથી તું મને એમ કહે છે કે હેને ક્રિશ. રાધા, તું શું બોલે છે? સોરી ક્રિશ, મને ખબર છે કે તું બહુ જ ટેન્શનમાં છે. આપણે જ્યાં સુધી તારા ઘરે નથી પહોંચી જતા ને, ત્યાં સુધી તું મને કઈ જ ના પૂછતો. હા, વાત હવે હું સીધી ઉર્મિલા મેડમની સામે જ કરીશ. રાધા, છોડ ને આ વાતને, અહીંયા જ પૂરી કરી દે ને, જવા દે ને. જવા દઉં? આ વાત જ્યારે આટલી બધી હદ સુધી પહોંચી ગઈ છે, તો જેને આ વાત વિશે ખબર હોવી જોઈએ એને આ વાતની જાણ તો થવી જ જોઈએ ને. જવા દે ને, છોડ ને, આ બધું શું છે? હા રાધા, હા તું કઈ વાત છોડવાની વાત કરે છે? જો હવે મારું માથું દુખે છે. તમે બંને અહીંયા ઊભા રહીને ડિસ્કસ કરવાના હોવ અને હું તમને આમ ભાગારી જેમ ઊભા રહીને જોવાનો હોઉં, એના કરતાં બેટર છે કે આપણે મારા ઘરે જઈએ. ત્યાં તો તું તારું મોઢું ખોલીશ ને, ત્યાં તો તું બોલીશ ને. નમસ્તે પૂજારીજી. નમસ્તે. શું તમારે કોઈ પૂજા કરાવવાની છે? સામાન્ય પૂજા નહીં, અમારે મહામૃત્યુંજયની પૂજા કરાવવાની છે. તો તમે ત્યાં જઈને કાઉન્ટર પર બુકિંગ કરાવી આવો, આપણે અડધો કલાકમાં હવન શરૂ કરી દઈએ. મહારાજ, અમે ઓલરેડી બુકિંગ કરાવ્યું છે. કયા નામથી બુકિંગ કરાવ્યું હતું? મારા હસબન્ડના નામે, રાજેશ પારેખ. રાજેશ પારેખ, એક મિનિટ. રાજેશ પારેખ? નહીં, આજે આ નામથી કોઈ બુકિંગ નથી. રાધા, રાધા પ્લીઝ, રાધા પ્લીઝ, તો આ વાતને અહીંયા જ મૂકી દે, સારું નથી કરી રહી. તું ચાલતી રહે બસ. રાધા, તારે આટલું ઓવર રિએક્ટ કરવાની કઈ જરૂર નથી, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. કિયારા, તું હવે એ પોઝિશનમાં જ નથી કે તું મને ડરાવીને કે ધમકાવીને મારું મોઢું બંધ કરી શકે. સમજી?
તે જ્યારથી મારા પેરેન્ટ્સને હાથ લગાવ્યો છે ને ત્યારથી તું આ હક ખોઈ બેઠી છે. હવે હું તને જેમ કહું ને એમ જ તું કરે. This is not fair, Radha. તારા કેવા પ્રમાણે મેં તારા પેરેન્ટ્સને છોડી દીધા છે તો પછી તું શું કામ આવી રીતે રિએક્ટ કરે છે? તે મારા પેરેન્ટ્સને છોડી દીધા એટલે શું હું તને છોડી દઉં? તેમને ટચ કર્યા ને તો એનો ધક્કો તો તને પણ તો લાગવો જ જોઈએ ને. રાધા, આ વાતની મારી સાસુમાને ખબર ના પડવી જોઈએ, નહીં તો વાત બહુ સિરિયસ થઈ જશે અને આનું પરિણામ સારું નહીં આવે. તું મારા પેરેન્ટ સુધી પહોંચી ગઈ અને તે આટલું બધું કર્યું તો હું તારા સાસુમાં સુધી ના પહોંચી શકું? મને ખબર છે, એમ તો સહેલાઈથી તું તારી ભૂલ સ્વીકારીશ નહીં અને સુધરીશ પણ નહીં. એટલે હવે તો મારે તને પાઠ ભણાવવો જ પડશે. આપણે ત્યાં જઈશું ને એટલે તારી અક્કલ ઠેકાણે આવી જશે, સમજી? અને તારી સાસુમાને પણ તો ખબર પડવી જોઈએ ને કે એમની પસંદ કેવી છે. ચલ હવે. ના રાધા, મારી વાત સાંભળ પ્લીઝ. રાધા પ્લીઝ મારી વાત સાંભળ, આ વાતને અહીંયા જ જવા દે, ખાલી ખોટું ના કહેજ. તારી સાસુમાને પણ તો ખબર પડવી જોઈએ ને કે એમના પસંદની વહુ કેવી છે. ચલ. કિયારા, તમે લોકો હજી સુધી ત્યાં ઉભા ઉભા ડિસ્કસ કરો છો? આ અહીંયા બેઠા બેઠા ઓલરેડી મને ટેન્શન થવા લાગ્યું છે. શું વાત કર્યા કરો છો? ચાલો, ઓલરેડી મોડું થઈ ગયું છે. ચલ, એ આપણને બોલાવે છે. હા, આવ્યા. રાધા, તું અહીંયા બેસીશ? હું શું કામ કરીશ? કિયારા મેડમ છે ને એ ત્યાં બેસશે. જાઓ બેસો. મને લાગે છે કે આ સીટ પર અને આ ગાડીમાં બેસવાનો તારો છેલ્લો દિવસ છે, કેમ કે એકવાર જો કૃષ્ણ આ સત્યની જાણ થઈ જશે ને કે પછી તને ડ્રોપ કરવા નહીં આવે, તારે ઓટોમાં બેસીને જ પાછું આવવું પડશે. જા બેસ. કઈ વાંધો નહીં, હજુ હવન શરૂ થવામાં વાર છે તો તમે ત્યાં જઈને તમારું નામ બુક કરાવી દો એટલે ત્યાંથી તમને પૂજાની સામગ્રી પણ આપી દેશે. મહારાજે, અમે જરા હમણાં વાત કરીને આવીએ. ભલે, વાંધો નહીં. સાંભળો, કિયારાએ તો આપણને એમ કહ્યું ને કે એને બુકિંગ કરાવ્યું છે. મને પણ એ જ નથી સમજાતો. કિયારાએ જો બુકિંગ કરાવ્યું હોય તો ડાયરીમાં આપણું નામ શા માટે નથી? એનો અર્થ છે કે એ આપણી સાથે જુઠ્ઠું બોલી. એ જુઠ્ઠું બોલીને આપણને અર્જન્ટલી અહીંયા મોકલ્યા, પણ એનાથી એને શું ફાયદો થવાનો? રાધા, જો મને એવું લાગે છે કે તું જે વાત મમ્મીને કરવાની છે એ પહેલા બધી વાત મારી સાથે ડિસ્કસ કરી લે, જેથી આપણે નક્કી કરી શકીએ કે મમ્મીને કેવું છે કે નહીં. ક્રેશ, આમાં નક્કી કરવા જેવું કંઈ છે જ નહીં. જે કહેવાનું છે તો કહેવાનું જ છે, અને મારી માટે તને અને ઉર્મિલા મેડમને આ બધું વારાફરતી કેવું અઘરું પડી જશે. તો સારું છે કે તમે બંને સાથે હો અને કિયારા મેડમ પણ તમારી સાથે હોય, તો આ બધું કેવું સહેલું થઈ જશે અને બધું ક્લિયર પણ થઈ જશે. ચાલ કિયારા, મોડું થાય છે. અરે યાર, આ માણસ મને અત્યારે અહીંયા મરવા જેવું લાગે છે ને એની વચ્ચે આ માણસનો કઈ અલગ જ ટ્રેક ચાલે છે. હેલો. હેલો, કેવું બેટા? અમે તે કહ્યું એ મંદિરે પહોંચી ગયા છે, માતાજીના મંદિરે જ જવાનું હતું ને. અરે જે પણ કોઈ મંદિર હોય એનું શું છે અત્યારે?